હરિધામ સોકડાના વિવાદો દિવસે ને દિવસે નવો વળાંક લઈ રહ્યા છે. અવનવા ખુલાસાઓ દિવસે ને દિવસે થઈ રહ્યા છે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ ખુરશીમાં બેઠેલો જોઈ શકાય છે, જે મંદિરના ટ્રસ્ટી જયંત દવે હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમની સામે મહિલા સત્સંગીઓ ઉગ્ર આક્રોશ સાથે વહીવટદારો વિરુદ્ધ સંગીન આક્ષેપો કરી રહી છે. એક મહિલા સેવિકા જણાવી રહી છે કે એક સંત છોકરા પેદા કર્યો, બીજા સંત જામનગરવાળી મહિલાને લઈને ફરે છે, તો ત્રીજા સંતે 40 કરોડ રૂપિયા ભાવેશ નામના બિલ્ડરને આપ્યા છે. એક ટ્રસ્ટી પૈસા લઈને બેઠા હોવાથી તેમને કશું જ ના કહેવાય, બીજા એક સેવકે પૈસાનું ખોટું કર્યું તો કંઈ કહેવાય નહીં, અને ઓડિયો વિડીયો ડિપાર્ટમેન્ટ પર 200 કરોડ રૂપિયા ટ્રેનવાળાને આપ્યા એને કંઈ ના કહેવાય. આ કઈ જાતનો ન્યાય છે? અમારી પાસે એ તમામના પ્રૂફ છે, એવું એક મહિલા જણાવી રહી છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે તે વિડીયો અમારા વિડીયોમાં જોઈ શકો છો. એવું ના, મારી નાખી સુણાથી તે તો હું બેગાદી તો નહીં થાય. એક જ રહેશે બાપ, એક જ હોય અને એક જ રહેશે. અત્યારે એવું નહીં કહેતી, સ્વામીજી કોઈ ના હોય, કોઈ માં ના બે બાપ ના હોય, કોઈ ધણી એક બાળી ના બે ધણી ના હોય, અહીંયા હશે. અમારે નથી હોતું એટલે અમને ખોટું ના શીખવાડતા. આવ્યા મોટા શીખવાડવા વાળા ગુણાથી જોયા ના હોય. પેલો અશોકભાઈ પૈસા નું ખોટું કર્યું તો ના કહેવાય, અને એવીડી પર આખું 200 કરોડ રૂપિયા પેલા ને આપ્યા ટ્રેન વાળા ને તે ના કહેવાય, સર્વ મંગલ તઈ ગઈ રા તેવા જો એને છોકરો પેદા કર્યો તો ના કહેવાય, અહીંયા બ્રહ્મવિહારી જામનગર વાળી ને લઈને ફરે છે, અહીંયા કલાક ઉભો રહે છે તો ના કહેવાય, 40 કરોડ રૂપિયા ગુરુ એ પેલા ભાવેશ ને આપ્યા બિલ્ડર ને તો ના કહેવાય, કોઈને ના કહેવાય, બાકી અમને કહેવાય. આ કઈ જ ચર્ચો નહીં. અને પાકું પ્રૂફ છે,